गुड मॉर्निंग डियर फ्रेंड्स, बधा मजा में हशो अने बधानु घरनु वातावरण ठीक हशे। ओके, कारण के अत्यारे सौथी मोटो प्रॉब्लम घरना वातावरणनो छे। ओके, तो विद्यार्थी मित्रों, आज आप थोड़ू एवं कंईक काम करिए कि जे आगळना चेप्टर माटे अने आगळना आपणा बेजिक जे पायो छे एनी माटे आपणने खूब ज उपयोगी बने। तो विद्यार्थी मित्रों, मारे अत्यारे जे चलावुं छे ए विकलन चलावुं छे। मित्रों, विकलन एटले शुं? बहु सादी अने सीम्पल भाषा में आपणे एनी व्याख्या आपीए तो विकलन एटले छूटू पाड़वुं। विकलन एटले शुं मित्रों? छूटू पाड़वुं એટલે કોઈ પણ વસ્તુ હોય, નાના નાના પદાર્થ હોય, પદાર્થને નાના નાના ભાગમાં તમે વેચી દો તો એને આપણે, હું એમ કહું કે એક આપણને પટ્ટી આપી છે અથવા તો આપણને એક સળિયો આપેલો છે, હવે આ સળિયો છે એનો આપણે અભ્યાસ કરવો છે લંબાઈનો। તમને એમ થાય કે સર હવે આવી બધી હું મગજમારી કરો છો, ફટાફટ કરી નાખો ને, ફૂટપટ્ટી માપી લ્યો ને। ઓકે, પણ તમારે ટ્વેલ્થમાં શું આવશે કે આ સળિયા ઉપર જ્યારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવામાં આવે મિત્રો, ત્યારે એની રેખીય ઘનતા કેટલી આવે? આવા સમયે જ્યારે રેખીય ઘનતાની વાત કરતા હોય ત્યારે એને નાના નાના ભાગમાં વિભાજિત મિત્રો તમારે કરવો પડે, અને પછી શું લેવું પડે? એનું વિકલન। એટલે નાના નાના ભાગમાં વિભાજિત કરીએ, એટલે હું તમને એમ કહું કે હું મારે આ સળિયાને છે નાના નાના ભાગમાં વિભાજિત કરીને એને છૂટા પાડવા છે, તો એટલે મારે શું કરવું પડે મિત્રો? વિકલન કરવું પડે। વિકલન એટલે છૂટું પાડવું, બરાબર? તો અહીંયા ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન આ એનું સ્વરૂપ છે, આને કહેવાય એક્સ રેસ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન કરવું। એક્સ રેસ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન કરવું એટલે ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન વચાય આ રીતે, આપણે બધાને સરસ। ઓકે, હવે આ એક પ્રકારની ચાવી છે, કેમ આપણે તાળમ ચાવી ભરાવીએ ને તાળું ખુલી જાય એમ, અહીંયા તાળમ મેં ચાવી ભરાવી, આ ચાવી છે ને આ શું છે? તાળું છે, એટલે તાળું ખુલી ગયું એટલે આનું જે સ્વરૂપ છે મિત્રો, જો ઘાત આગળ આવી જાય અને ઘાતને એન માઇનસ વન થાય, ઓકે, તો આ ઘાત આગળ આવી એન એક્સ રેસ ટુ એન માઇનસ વન, તો આ રીતે આ વિકલનનું સ્વરૂપ છે। હવે મારે આમ લખવું હોય તો ડી એક્સ રેસ ટુ એન બાય ડી એક્સ આમ પણ લખી શકું, તો આ વિકલનનું સ્વરૂપ છે। ઓકે, હવે અમુક વિદ્યાર્થીઓ એમ કે સર આ તો તમે સ્વરૂપ તો સમજાવી દીધું બરાબર, અમને સમજણ પડી ગયું, લ્યો આનું એક્ઝામ્પલ લ્યો તો ખ્યાલ આવે। તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ, સપોઝ કે આપણને એવું કીધું છે કે એક્સ સ્ક્વેરનું, એક એક્ઝામ્પલ લઈએ, એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષે વિકલન કરો। તો જો એક્સની સાપેક્ષે વિકલન કરો મિત્રો, એટલે આપણે અહીંયા કરવાનું છે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર, એટલે એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ, એ બંધ કરતા જાઓ સાહેબ, બરાબર ના છે? અને સાહેબ બોલું મણિયા સરે કંઈક કીધું તું ગુરુવાર? ઓકે, કાંઈ વાંધો નહીં, ઓકે, હા વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, મારે પૂરું થઈ જાય છ વાગે સુધી, તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ। જો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષે મિત્રો વિકલન કરો ને, એટલે અહીંયા બે આગળ આવી જશે એક્સ ટુ માઇનસ વન, હવે ટુ માઇનસ વન કરતાં બધાને આવડે આવડે જ ને, નાના છોકરાને આવડે હે,
तो अहीं 2x 2 माइनस 1 એટલે 1 ઘાત પણ 1 ઘાત મિત્રો આપણે ક્યારેય લખતા નથી ઓકે એટલે 2x પછી અહીંયા ફરી એક એક્ઝામ્પલ લઈએ સરસ મજાનું કે x રેસ ટુ 1 બાય 2 નું x ની સાપેક્ષે વિકલન કરો તો x રેસ ટુ 1 બાય 2 નું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે હવે મિત્રો જો આવું આપણને કે ને x હોય ને x ની સાપેક્ષે વિકલન એટલે બહુ જ સહેલું થઈ ગયું d બાય dx x રેસ ટુ 1 બાય 2 ઓકે 1 બાય 2 આગળ આવી જશે એટલે x 1 બાય 2 માઇનસ 1 ઘાતને માઇનસ 1 કરવું પડે આપણે તો આપણો નિયમ છે અને એ પ્રમાણે કામ કરવાનું છે 1 બાય 2 x અહીંયા થશે 1 બાય 2 તો આનો જવાબ થઈ ગયો ને હજી આપણે થોડું સાદરૂપ આપવું હોય તો 1 બાય 2 આ શું થશે અંડરરૂટ x એટલે 1 ઇન્ટુ અંડરરૂટ x ડિવાઈડ બાય 2 સોરી આપણે ભૂલ કરી છે અડધામાંથી આખું જાય તો માઇનસ અડધું રહે કે નહીં તો અહીંયા આપણે આ રીતે થશે 1 બાય 2 અંડરરૂટ x છેદમાં જતો રહે ને આ છેદમાં આવે એટલે પ્લસ ઘાત થાય એટલે અંડરરૂટ x થશે ઓકે ઓકે મિત્રો તો હજી આપણે એક્ઝામ્પલ વધારે ને વધારે લઈએ આપણે વધુ મજબૂત કરીએ વિકલનને તો વિકલન માટે આપણે હજી પણ એક એક્ઝામ્પલ લઉં સરસ મજાનું લઉં એક્ઝામ્પલ હાલો તમને મજા આવે એવું લઉં એક્સ રેસ ટુ માઇનસ 1 બાય 2 નું એક્સની સાપેક્ષે વિકલન કરેલો અમુક જણા હોશિયાર હશે ને તો એમ કહેશે કે લે સર તમે તો બહુ મોટો મોટો પહાડ જેવી વાતો કરી હતી અને નીકળ્યો તો ઉંદર હે પણ એવું નથી આમાં ભૂલ પડવાની શક્યતા રહે કારણ કે માઇનસ ઘાત છે એટલે અમુક જણાને માઇનસ ઘાતમાં થોડો પ્રોબ્લેમ પડે છે અને માઇનસ ઘાતમાં જ્યારે પ્રોબ્લેમ પડે ને ત્યારે જવાબ ખોટો આવે હે તો જો આમ થાય પહેલાં તો એનું સ્વરૂપ લખીએ ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ માઇનસ 1 બાય 2 માઇનસ 1 બાય 2 આગળ આવે એટલે બધા છે ને માઇનસની જગ્યાએ પ્લસ 1 બાય 2 હરખમાં હરખમાં આગળ લાવી દે પછી બીજું કામ શું કરવાનું એક્સ માઇનસ 1 બાય 2 માઇનસ 1 એટલે પાછા અહીંયા હરખાઈ જાય અમુક જણા 1 બાય 2 માઇનસ 1 કરી નાખે અમુક જણા 1 માઇનસ 1 બાય 2 કરી નાખે પણ મિત્રો બે નિશાની માઇનસ માઇનસ હોય ત્યારે માઇનસ 1 બાય 2 એક્સ જો આમ 1/2 એટલે અડધું કહેવાય અને 1 એટલે આખું કહેવાય બંનેની નિશાની સરખી છે બંનેનો સરવાળો અડધું ને આખું એટલે દોઢ થાય એટલે માઇનસ 1.5 તો આપણે 3 બાય 2 લખી શકીએ જેને ન ફાવતું હોય ને એના વ્યવહારિક હિસાબો કરવા અમુક જણા છે ને એવું નથી હોતું કે જે ભણવામાં આમ કે ને કે હોશિયાર ન હોય એ જિંદગીમાં આગળ ન વધે નહીં એ ગણ્યો હોય ભલે ભણ્યો ન હોય પણ ગણ્યો હોય અને અમુક જણા ભણ્યા હોય એ ગણ્યા જ ન હોય હા તો એને અમુક એવા હિસાબ કરો ને હું તમને એમ કહું કે તમે પૈસાની ગણતરી કરતા બધાને ફાવે કોઈ જગ્યાએ તમે 500 રૂપિયા વધારે આપો છો નહીં હે અને આમ સગ ગયો ને તેમ કે ભાઈ તું ગણતો બે વખત અને એમાં નીકળ્યા હોય ને 10 રૂપિયા વધારે તો એ પાછા લઈ લો લેવા જ પડે ને મહેનતની કમાઈ છે આપણી એમ અહીંયા સપોઝ કે તમને જો આમ ન આવડતું કે બે સામેની બાજુ જાય 2 ગુણ્યા 1 એટલે 2 માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 3 ને એના છેદમાં 2 એમ ન આવડે તો સાદો ને સિમ્પલ હિસાબ આ હા એક વસ્તુ છે કે બંને ઋણ નિશાની છે એટલે અમુક જણા ઋણ ઋણ પ્લસ કરી નાખશે પણ મિત્રો આ ગુણાકારમાં નથી આ સરવાળા બાદબાકીના નિયમ અનુસાર આગળ વધે છે ઓકે પછી બીજો નિયમ અચળ સંખ્યાનું વિકલન અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય જો સંખ્યાનું તો મહત્વ જ નથી હો આપણે 1 રૂપિયો આપ્યો હોય ને તોય મહત્વનું છે અત્યારે તો આ જમાના પ્રમાણે 1 રૂપિયો આપણને સારો લાગે મહત્વ નથી પણ
પણ સારો લાગે, બરાબર? એટલે મારો કહેવાનો મિનિંગ શું છે કે અચળ સંખ્યા એટલે હું 1 લાખનું વિકલન કરું ને તો એ 0 થઈ જાય. કેવી મજા આવે! ફિઝિક્સ તો હીરોને 0 કરે છે ને 0ને હીરો પણ કરી નાખે છે. જોજો, સંકલનમાં એ જ કામ કરવાનું છે આપણે. હા, તો ડી બાય ડી એક્સ મિત્રો, અહીંયા 2 એટલે કે 2નું એક્સની સાપેક્ષે મારે વિકલન કરવું છે, તો એ જે વિકલન છે એ વિકલન 0 થાય. અહીંયા કેમ એક્સ રેસ ટુ એક્સની સાપેક્ષે વિકલન, એમાં 2નું એક્સની સાપેક્ષે વિકલન 0 થઈ જાય. તમને એમ થાય કે સર લ્યો આ તો તમે એક્સ લીધો, લ્યો તો વાય. તો મિત્રો ડી બાય ડી વાય, અહીંયા હું 10 લઉં તોય 0 થાય. કોઈ પણ અચળ સંખ્યા હોય એનું વિકલન હંમેશા 0 થાય. આ વસ્તુ તમારા મગજમાં ફિટ બેસાડીને રાખવાની. એટલે જ્યારે પણ આપણે ઇક્વેશનના સ્વરૂપમાં, સમીકરણના સ્વરૂપમાં જ્યારે મિત્રો આપણે આ કામ કરીએ ત્યારે આપણને તરત યાદ આવી જવું જોઈએ. એટલે આ એક નિયમ છે. હવે આપણે આમ તો નિયમની વાત નહીં, પણ હવે એક સમીકરણ સ્વરૂપે આપણે હિસાબ કરીએ. સમીકરણ સ્વરૂપે આપણે એની વાત કરીએ તો મિત્રો, સમીકરણ સ્વરૂપે આપણને કોઈ એક સમીકરણ આપ્યું છે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. ઓકે, તો ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. હવે આનું વિકલન મારે કરવું છે. જો સમીકરણ સ્વરૂપે વિકલન કેટલું સહેલું પડે, પહેલા તો બધાને સ્વતંત્ર વિકલન દઈ દો. ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ ડી બાય ડી એક્સ, આને અંદર ગુણતા જાઓ, એક્સ પ્લસ ડી બાય ડી એક્સ ઇન્ટુ 1. હવે આ તો બધાને યાદ છે, આ કેવી સંખ્યા કહેવાય? 1 1 2 1,00,000,000,000,000,000 પણ એ શું કરે છે? 0 કરી નાખે છે. ચલો આ 2 ઘાત આગળ આવી જાય, એક્સ ટુ માઇનસ 1 એટલે 1, એક્સ રેસ ટુ 1. અહીંયા 1 ઘાત છે. હા, આપણી માટે આ મહત્વનું, 1 ઘાત તો શું કરવું? હે સર, આ બધું તમે સમજાયું, આ બધું હેલું લાગ્યું મને, પણ 1 ઘાત હોય તો શું કરવું? 1 ઘાત હોય તો આગળ લાવી 1 ઘાતને, એક્સ 1 માઇનસ 1, અને આ તો 0 થઈ ગયું અચળ સંખ્યાનું વિકલન. તો અહીંયા 2x પ્લસ એક્સ રેસ ટુ 0 પ્લસ 0. મિત્રો, એક્સ રેસ ટુ 0 એટલે 1 થાય. કોઈ પણની ઘાત તમે લ્યો ને, એ ઘાત શું થશે? 1 થશે. એ ઘાત શું થાય? 1. સો ધીસ ઇઝ ધ 2x પ્લસ 1. શું થશે? 2x પ્લસ 1. ડન. તો મિત્રો, હવે આપણે બહુ સાદી ને સિમ્પલ ભાષામાં રજૂઆત કરી છે. હવે આ સમીકરણ સ્વરૂપે બધાને ફાવે તો હું તમને થોડું હોમવર્ક દઉં છું મિત્રો. એ હોમવર્ક તમારે કરવાનું છે, અને તમે જે નંબર ઉપર કંઈ હોમવર્ક મોકલતા હોય એ નંબર ઉપર તમારો હોમવર્ક મોકલી દેવાનું છે. તો હોમવર્ક તો આ બધાને, આમ તો બધા હોશિયાર છો, હોમવર્ક તો કરતા જ છો, મને પાકો વિશ્વાસ છે. પહેલું આપણે ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ માઇનસ 7 ડી બાય ડી એક્સ, આ પહેલો ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ માઇનસ 3/2. જોજો, આ સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. સ્પીડમાં ગણતા 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 અહીંયા આવીએ ને તે અટકી જઈએ. હા, થોડા અઘરા આપીશ હું તમને, સહેલા તો મેં તમને ગણાવ્યા, અઘરા આવે હું આપીશ. એક્સ રેસ ટુ 4 ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 1 5th ડી બાય ડી એક્સ 2. ઓકે, તો બસ આટલા તમારા હોમવર્કમાં કરવાના છે. અચ્છા મિત્રો, હજી એક એક્ઝામ્પલ લઉં ને, એ એક્ઝામ્પલ થ્રુ મારે તમને હજી એક વસ્તુ સમજાવી છે. આપણે આ એક્ઝામ્પલ તો સાદું ને સિમ્પલ લીધું હતું, હજી એક સાદું ને સિમ્પલ જ એક્ઝામ્પલ લઈએ ઇક્વેશનના સ્વરૂપમાં. મને એમ કીધું છે કે ડી બાય ડી એક્સ કરો તો 2x² + 1 નો હિસાબ, એવું મને કોકે કીધું, એટલે હું હવે કરું છું. તમારે હમણાં નથી કરવાનું, તમે જુઓ શાંતિથી. સોરી, આ ગુણાકારમાં છે. તો પહેલાં તો હું આને અંદર જવા દઉં, ડી બાય ડી એક્સ 2x² + ડી બાય ડી એક્સ 1. એટલે અમુક જણા કે સર
આ વન એટલે તો ઝીરો થઈ ગયું, પણ આનું શું કરવું? અહીંયા સગુણકમાં તો બે છે, કાંઈ વાંધો નહીં. જો સગુણકમાં બે, સગુણકમાં આની સાથે એક્સ હોય ને, તો બેને અચળ ધારી લેવો, ને એ અચળ ક્યાં નીકળી જાય? વિકલનની બહાર. હવે આનો હિસાબ તો કરતા બધાને ફાવે, ફાવે કે નહીં? તો ટુ ટુ એક્સ ટુ માઇનસ વન, તો અહીંયા ફોર એક્સ. આવો જવાબ આવ્યો. આ તો ઝીરો થઈ ગયો, આનો જવાબ શું આવ્યો? ફોર એક્સ છે. સહેલું. તો મિત્રો આવડે બધાને? તો હજી હું સિક્સ્થમાં તમને આ જ ગોઠવી દઉં, તો ડી બાય ડી એક્સ ફોર એક્સ ક્યુબ પ્લસ થ્રી. ડન. તો આ કામ તમારે કરવાનું છે. વિકલન તમારી માટે આગળ ખૂબ જ ઉપયોગી છે, અને સંકલન આપણે નેક્સ્ટ ટાઈમ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આટલે સુધી રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું એક નવી એનર્જી સાથે. ટેક કેર. થેન્ક યુ વેરી મચ.